બગસરા શહેરમાં વિશ્વ વાસ્તલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માતૃ પિતૃ વંદના અને સમૂહ ભોજન યોજી કુટુંબ ભાવના સરભર થયા. વિદ્યાર્થીઓએ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા. અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાત સ્લમ વિસ્તારમાં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આ વિસ્તારમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે, બાળકોને શાળાએ જતા કરવાનો પ્રયાસના ભાગરૂપે વાલી મંડળ, મહિલા મંડળ, યુવતી મંડળ વગેરેના માધ્યમથી તેમનામાં એકતા, સંગઠન શક્તિ અને પરિવાર ભાવના મજબૂત બને તે માટે તાલીમો, સેમિનાર, પ્રેરણા પ્રવાસ, સત્સંગ વગેરે દ્વારા જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. આ સમાજના લોકો તેના બાળકો પ્રત્યે વધારે જાગૃત થાય, સંવેદનશીલ બને તે માટે બગસરાના નદીપરા વિસ્તાર, અટલજી પાર્ક, સરાણીયા વિસ્તાર તથા બગસરા નટવરનગરના વાલીઓ અને બાળકો માટે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરેલ, જેમાં બાળકોએ એમના માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવેલ, સાથે જ વાલીઓએ સંકલ્પ કરેલ, અમે અમારા બાળકોને ભણાવીશું, પ્રેમ આપીશું, મારીશું નહીં, ધિક્કારીશું નહીં, પણ પ્રેમભાવ આપી તેમને સારું શિક્ષણ અને સંસ્કાર મેળવવા માટે પ્રયત્ન કરશું. આ વિસ્તારમાં વાલીઓનો સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખેલ, સૌ પોતપોતાના ઘરેથી ટિફિન લાવી સાથે જમેલ, જેના અન્ન ભેગા તેના મન ભેગા એ સમજ સાથે 150થી વધારે લોકોએ આ સમૂહ ભોજનનો લાભ લીધેલ. જૂના ઝાંઝરિયાના પ્રાથમિક શાળાના કર્મયોગી શિક્ષક ચૌહાણ સાહેબના માર્ગદર્શનથી સંસ્થાના કાર્યકરોની મહેનતથી ત્રણેય વિસ્તારોમાં ખૂબ જ સફળ કાર્યક્રમ યોજાયો. સકમણ વર્જ્ય ડેસ્ટીવી અમરેલી.